નમસ્કાર બોડીલાઈમાં આપનું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા પૂર્વેના પૂર્વ સંધ્યાના આ દ્રશ્ય છે લગભગ સાડા નવ દસ વાગ્યાના અને ત્યાં લાઇટિંગ ડેકોરેશનની સાથે ડિસ્પ્લે પણ ઠેર ઠેર એલઈડી ડિસ્પ્લે પણ ઠેર ઠેર મૂકવામાં આવેલી છે ખુરશી પણ બિછાઈ દેવામાં આવે છે આવતીકાલે આ પ્રોગ્રામ શરૂ થશે જે અંગેની તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે આવતીકાલે જે બસો મોકલવામાં આવી છે એક હજાર બસો એમાં ગામડે ગામડેથી પેસેન્જર્સ પણ આવશે અને અહીંયા ઠાલવવામાં આવશે અને જે પણ દર્શકો છે પ્રેક્ષકો છે જે શ્રોતાગણ છે તે આ છે બેસશે વડાપ્રધાનનો બોડેલીનો કાર્યક્રમ એનો મિનિટ ટુ મિનિટ તમામ અપડેટ્સ મિનિટ ટુ મિનિટ કઈ રીતે કાર્યક્રમમાં તે ઉપસ્થિત રહેશે તે અંગેની પણ વિગત સામે આવી છે હેલીપેડ પર તેઓ બારને ચાલીસ મિનિટે તેઓ હેલિકોપ્ટર તેઓનું લેન્ડિંગ થશે બારને ચાલીસથી બારને પિસ્તાલીસ એ એઓનું રિસેપ્શન વેન્યુ છે એ સમય પાંચ મિનિટનો બાર થી તેર એટલે કે પંદર મિનિટ પોણા બારથી પોણા એક વાગ્યાથી કે એક વાગ્યા સુધીને તેઓ એક્ઝિબિશન સ્ટોલ છે ત્યાં પગપાળા વોક થ્રુ કરશે બપોરે એક વાગ્યાથી એક ને દસ એટલે દસ મિનિટ ડ્રાઈવ થ્રુ ઓડિયન્સ ડોમ છે એમાં ખુલ્લી જીપમાં તેઓ નીકળશે અને લોકો અભિવાદન ઝીલશે તેર દસથી એટલે કે એક ને દસથી એકને પંદર પાંચ મિનિટ માટે જરાયવાળો ઓન ધ ડાયાસ એટલે તેઓ ડાયાસ પર બિરાજમાન થશે એકને પંદરથી એક ને વીસ પાંચ મિનિટ દરમિયાનમાં વિવિધ સંસ્થાઓ તેઓનું સન્માન કરશે વેલકમ કરશે તેર વીસથી એટલે કે એકને વીસથી એક ને ત્રેવીસ ત્રણ મિનિટ દરમિયાનમાં એજ્યુકેશન મિનિસ્ટર શિક્ષણ મંત્રી છે તેઓ વેલકમ સંબોધન કરશે એટલે કે સ્વાગત પ્રવચન કરશે એક ત્રીસથી એક ચાલીસ દસ મિનિટ દરમિયાનમાં ઓનલાઈન ઇનોગ્રેશન એટલે ઉદઘાટન અને કેટલાક વિડીયો છે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લગતા તેનું અહીંયા ઉદઘાટન કરવામાં આવશે દર્શાવવામાં આવશે બરાબર એક ને ચાલીસે બપોરે એક ને ચાલીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન થશે અને એક ને બે ને દસે એટલે કે ત્રીસ મિનિટ બાદ એટલે અડધો કલાક રહીને તેઓ હેલીપેડ પર જવા માટે ને સ્થળ પર છોડી હેલીપેડ પર જવા માટે ડિપાર્ચર તેઓનું થશે આ પ્રકારનો આખો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ પણ આવી ગયો છે અને આપણી સમક્ષ પ્રસ્તુત પણ તસવીરમાં નજરે પડે છે કે વડાપ્રધાનના આગમનની પૂર્વ સંધ્યાએ જે બાકી કામ છે રસ્તાનું તે પણ અત્યારે રાત્રે લગભગ દસ વાગ્યાના સમયે તમે જુઓ ડામરી કામ ચાલી રહ્યું છે છેલ્લી ઘડીની પણ જે પૂર્તતા કરવાની છે થોડી ઘણી બાકી રહી તે પણ પૂરી થઈ રહી છે ને આ રાતના સમયે પણ ડિસ્પ્લે ચાલુ રાખી અને એનું તમામ બાબતોનું ચીણવટ ભર્યું માઇક્રો પ્લાનિંગથી માઇક્રો જે એનું ચીણવટ ભર્યો અભ્યાસ કરી અને તમામ બાબતોનું મોનિટરિંગ કરવામાં રહ્યું છે